एक कृषि विज्ञानी, एक रसायन शास्त्री, एक पर्यावरण शास्त्री, एक सूक्ष्म जीव शास्त्री अने एक अखंड श्रमजीवी, आ बधानी साथे एक सेवक अने ए पण सैलरी वगरनो साव फ्री मां तमने मळे तो तेने साचवी रखाय के मारी नखाय? साव साची वात छे, साचवी ज रखाय। तो पण ગુજરાતના તમામ ખેડૂતો સાચી નથી શક્યા। જી હા, હું વાત કરું છું ખેડૂતના પક્કા ભાઈબંધ દેશી અળસિયાની, અર્થવોર્મની, કેચુઆની। દેશી અળસિયા ધરતી માતાના હૃદય જેવા છે। વૈજ્ઞાનિક ડાર્વિન તો ત્યાં સુધી કહે છે કે માણસ જાતના જન્મ પહેલા પણ આ અળસિયા નિયમિત રીતે જમીન ખેડતા હતા। આ હિસાબે અળસિયાને કુદરતનો ખેડૂત કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી। જે જમીનમાં હવાની અવરજવર અને ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય તે જમીન ફળદ્રુપ કહેવાય। આપણે જેમ જમીનની ઉપર અપડાઉન કરીએ છીએ તેમ અળસિયું જમીનની અંદર અપડાઉન કરે છે। એક સાયન્ટિફિક સર્વે પ્રમાણે એક અળસિયું એક દિવસમાં 8-10 વખત જમીનમાં ઉપર નીચે આવજા કરે છે અને એક દિવસમાં તે ધરતીમાં 16-20 કાણા પાડે છે। અળસિયાનું આ અપડાઉન આપણી જમીનની ફળદ્રુપતાના ગ્રાફને અપ લઈ જાય છે। બીજી એક ફાયદાની વાત, અળસિયાના અપડાઉનને લીધે જ મહત્તમ પાણી જમીનની અંદર ઉતરે છે અને પાણીનો સંગ્રહ થાય છે। દેશના કિસાનને કારણે આપણા મોઢા સુધી કોળિયા પહોંચે છે। તેવી જ રીતે અળસિયા પાકના મૂળ સુધી પહોંચી તેને મોંમાં કોળિયા આપે છે। તો જેટલો આપણને સૌને કિસાન વાહલો છે એટલા કિસાનને અળસિયા વાહલા લાગવા જોઈએ કે નહીં? શું કયો છો? વિશ્વભરમાં અળસિયાની 4200થી વધારે પ્રજાતિ છે। અંદાજે 1 ગ્રામ જેટલું વજન ધરાવતું અળસિયું 1-10 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે। અળસિયાની વસ્તી આશ્ચર્યજનક રીતે વધે છે। દાખલા તરીકે જાન્યુઆરી મહિનામાં તમારા ખેતરમાં 1000 અળસિયા હોય તો 21 દિવસમાં તે ડબલ થાય છે અને 12 મહિને 1000ના વધીને 833,000 થઈ જાય છે। બાપરે, એક ખેતરમાં ખેડૂને 8.5 લાખ મફતના મજૂરો મળે તો તેને સાચવવા જ જોઈએ ને? જે નથી હુમલો કરતા, જેને નથી દાંત, નથી પંજા, નથી કાન, નથી આંખ, નથી હાડકા, અરે સાવ અહિંસક અને બિનહાનિકારક છે આપણા દેશી અળસિયા। અગણિત ગુણો જેનામાં હોય તેના દેખાવની સૂગ તો ઉડાડવી જ પડે ને। જેમ મેં પેલા કીધું એમ, આ એક એવો મજૂર છે જેને તમારે પગાર નથી દેવાનો ને ખાવાનું પણ નથી દેવાનું। જી હા, કારણ કે અળસિયા માટી, છાણા અને કચરો ખાય છે, પણ આ માળા બેટા ખાધોડકા બહુ, તેના વજન કરતા 3-5 ગણું ખાઈ જાય, પાછો સૂકો કચરો ખાય। એટલે આમ જુઓ તો અળસિયાને કુદરતના સફાઈ કામદાર ના કહેવાય? અળસિયાના ખોરાકને પચાવવા ઈશ્વરે આ જીવના પેટમાં ગિઝાર્ડ એટલે કે એક જાદુઈ ઘંટી મૂકેલી છે। આ ઘંટી ખોરાકનું ખાતરમાં રૂપાંતરણ કરે છે। ખપ પૂરતું પેટમાં રાખી અળસિયા હગાર રૂપે જે આપે છે એ જ થયું આપણું વર્મી કમ્પોસ્ટ। મારા વાલા, આ અળસિયાના ખાતરમાં સામાન્ય માટી કરતા 5 ગણો નાઇટ્રોજન, સામાન્ય માટી કરતા 7 ગણો ફોસ્ફરસ, સામાન્ય માટી કરતા 11 ગણો પોટાશ, સામાન્ય માટી કરતા 3 ગણો સેન્દ્રીય કાર્બન, સામાન્ય માટી કરતા બમણું કેલ્શિયમ અને 40% વધારે હ્યુમસ એટલે કે જીવદ્રવ્ય હોય છે, જેથી જમીનની ફળદ્રુપતા, નિતાર શક્તિ અને ભેજ સંગ્રહ શક્તિ વધે છે। આટલા ગુણ અને ફાયદા દેશી અળસિયાના છે હો! બધી વાતમાં વિદેશની વસ્તુનો મોહ સારો નહીં, સમજાય અને વંદન। કુદરતે બક્ષેલા આવા કૃષિના વફાદાર દોસ્તને સાચવજો, કારણ કે દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નથી।